नमस्ते विद्यार्थियों, विषय हिंदी धोरण पांच के पांचवें धोरण की अंदर हिंदी में आज आप शुरुआत करसू पाठ नौ। कैसा सो केवो आवाज। इस सौ प्रथम अपने चित्र जुए तो चित्र जुए तो अपने खबर पड़ से केव गामड़ा नो चित्र आयो छे के गामड़ा नो वातावरण नो वर्णन करेलो छे કે ત્યાં બગીચા જેવું વસ્તુ છે, એની અંદર ખેતર લાગે છે, કૂવો છે, ઘર છે, પૈસા છે, ખેડૂત છે। તો હવે આપણે આ પાઠની પ્રસ્તાવના ચિત્ર જોઈએ તો આપણને થોડો ઘણો ખ્યાલ આવી ગયો। હવે આપણે જોઈએ ઈસ ઇકાઈમી સંવાદ કે સર ચિત્ર દ્વારા સબ્જીઓ કા પરિચય દિયા ગયા હે। સબ્જીઓ એટલે કે શાકભાજીઓ કે ઈસ ઇકાઈમી એટલે કે આ પાઠમાં संवाद के साथ એટલે કે એકબીજાની સાથે વાતચીત કરતા ચિત્ર દ્વારા એટલે કે ચિત્રોની સાથે વાતચીત કરતા ચિત્રો સાથે સબ્જીઓનો પરિચય દિયા ગયા હે કે શાકભાજીનો પરિચય આપેલો છે। એના પછી આપણે જોઈએ તો કે હવે આપણે પાઠની શરૂઆત કરી આપણે પ્રશ્નમાં જોઈએ પાઠનો ભાષાંતર જોઈએ તો કે હવે આપણે જે એનું ચિત્રનું જોઈ લીધું હવે આપણે પાઠ સમજવાની તૈયારી। बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी, એટલે કે જે વાળા ખેડૂત પૈસા હતા તેનું નામ શું રાખ્યું હતું તો કે બિરજૂ ચાચા એટલે કે બિરજૂ કાકા। અપને ખેત में सब्जियां बोई थी, પોતાના ખેતરમાં શાકભાજીઓ વાવ્યા હતા। દોપહર કા સમય થા, દોપહર એટલે કે મધ્યાહન यानी कि बपोर बपोर का समय हतो। बिरजू चाचा पेड़ की छाया में आराम से लेटे थे कि बिरजू काका छे ये झाड़ ने छाया में छे आराम से सोता हता। उन्हें नींद आ गई, इन्हें नींद आ गई। तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी ત્યારે ત્યારે તો જ્યારે બિરજુ કાકાની નીંદર આવી ગઈ તો ત્યારે એ ખેતરની બધી જ શાકભાજીઓ છે એકબીજા સાથે રમવા માટે થઈ અને એક જગ્યાએ ભેગી થઈ અને બધા શાકભાજીઓ છે મિક્સ થઈ ગઈ। યે સભી ખેલતે ખેલતે નોક ચપ્પર ઉતર આવી કે એ બધી છે એ રમતા રમતા જે એકબીજાની સાથે ખૂબ ઉગ્ર વાતચીતમાં ઉતરી ગઈ। અલુને કહા એટલે કે મેં સભી સબ્જીઓ કા સરતા છું એટલે કે બને કઈ કઈ તો બધા જ શાકભાજીઓનો સરતા જ છું। સભી સબ્જીયા મેરે બિના અધૂરી, કોઈ પણ તમે શાક કરો છો તો એની અંદર મારું સ્થાન જોઈએ, એ બધે મારા વગર અધૂરું છે। બચ્ચે બુને કોમે બહુત વાત આવે, છોકરા અને બાળકો અને વૃદ્ધો એને ખૂબ જ ભાવે છે। ચાર ચીપ્સ ટીકીયા એટલે કે ચાર ચીપ્સ અને ટીકીયા, આલુ ટીકી આપણે સાંભળ્યું છે ને, ટીકીયા એટલે કે વાનગી છે। જૈસે ચટપટી ઓર મજેદાર ખાને કે ચીજ મજે સે બનતી કે આવે બધી વસ્તુઓ છે બધી મારાથી છે ચટપટી ઓર સ્વાદિષ્ટ બનતી હોય છે। શક્કરકંદની કહા મેં આલુ કા મિત્ર કે શક્કરકંદ એટલે કે શક્કરિયાએ કીધું કે હું છે બટેટાનો મિત્ર છું। મુજે ભી લોગ બહુત પસંદ કરતે, મને પણ લોકો વધારે પસંદ કરે છે। તબ મટર સે ઉછળી કર બહાર આવી ઓર કહેને લગી મમ્મી ભૂલ ગયે જેથી જેથી વટાણ બાકી ભી લખીએ છે કે તમે અમને ભૂલી ગયા। ઘણી પ્રકારની સબ્જીયા કે ઘણા બધા પ્રકારની શાકભાજીઓ પુલાવ એટલે કે પુલાવમાં વટાણા મટર એટલે કે પુલાવ ઓર ચટપટી કચોરી કે જાન કેવા કે આ બધી વસ્તુ અમારાથી બને છે। ઉસી સમય લૌકી ઓર ગાજર કૂદ પડી ત્યાં તો એટલે મચી વળી લૌકી એટલે કે દૂધી અને ગાજર પણ કૂદીને પડી। રાયતા કોફતે ઓર હલવા અમારે બિના કેસે બન સકાય કે તમારે તમારા શોખ કરો છો પરંતુ ગાજર કે દૂધી એનાથી શું બને છે કે રાયતું
કોફતા અને હલવો રાજા નંદીનો હલવો છે પછી એનું રાયતું બનતું હોય છે આપણે જેમ કેળાનું કરીએ એવી જ રીતના એમ કહે છે અને કોફતા પણ બનતા હોય છે લવકી બોલી ગાજરને બાદ કરતે હુએ કહા હલવા તો મેરા ભી બનતા હૈ એટલે વરી પાછી દીદી એમ કહે છે ગાજરની વાત હોય છે પણ ગાજર બોલે છે તે દીદી એમ કહે છે કે હલવો તો મારો પણ બને છે મેરા રૂપ રંગ દેખાય મારો રૂપ અને મારો રંગ કલર જોયો છે કેટલા સુંદર લાલ રંગ હે મેરે મારો કેવો સરસ લાલ રંગ છે મેરા નામ સુનતે હી મુને પાણી આ જાય મારું નામ સાંભળીને ગમીને મોઢામાં પાણી આવી જાય છે મુજે ખાને સે લોક સ્વસ્થ રહે મારો ખાસ મને ગાજર ખાય લોકો સારું રહે સરસ યહા સંકર गोभी आए क्या बोलते सामने ने गोभी पर अगर एक मैं भी आरोग्य के लिए उपयोगी तो मुंह पर आरोग्य में भी थे मैं उपयोगी छू सब्जी के अलावा कचुंबर और शलाद भी मैं भी मेरा स्थान भी क्या खाली साकच में मन मारो तो इन ऐसे वाले प्रवाद उच्च सलाद और ने कचुंबर पर बने छे मिर्च पीछे क्यों એટલે કે મરચું છે એ પર પાછું પાછળ કે ફરીએ मिर्च पीछे क्यों रहे पाचर क्यों रहे वह भी कहने लगी सभी चुप हो जाए तब बंदे आवाज तुम्हारा बंद कर दो मेरे बिना आप सब की क्या कीमत तुम्हारा वगैरह तुम्हारा बदे पर सुस्थान छे मेरे बिना सभी सब्जियां फीकी है तुम्हारा वगैरह तो बदाज सब भजियो छे स्वादहीन थई जाए छे ये कई कैसे चलते मैं पतली और चुस्त हूँ मुझे पातली है नहीं चुस्त है तो बिंदे भी अपनी कमलता और अनोखे स्वाद की प्रशंसा करने लगे इतने तो बच्चे बिंदा ये पकोड़ा नहीं कमलता और ने विशिष्ट प्रकार के स्वाद की प्रशंसा करवा लेगे अब करेला कैसे चुप बैठता कवे कारेल के भी इतना मुंगुरी है कि बंदरी चुप थे इनमें से वहां बोलने जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया હજી તો તારું કઈ બોલવા છે ત્યાં કહીને ટમાટરે રોકી તેરા નામ જીતે બચ્ચે દૂર ભાગતે તારું નામ સાંભળે એ તો બાળકો દૂર ભાગી જાય મેરા ખાટા મીઠા સ્વાદ સબકો પ્યારા લાગે મારો ખાટો મીઠો સ્વાદ છે બધાને ગમે છે યહા બાત સુંદર કરેલા જીલે ઓર બોલ્યો સિર્ફ રૂપ રંગની કાફી નહીં હોય આવું બધું સાંભળ્યું કરેલા પોતાના રસ્તે ખાલી દેખાવ અને રંગરૂપ જ એ મહત્વ નથી ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं ज्वर એટલે કે તાવ તે તાવ જેવી બીમારીઓની હાથી સ્વસ્થ થવા માટે કે લોકો મારો ઉપયોગ કરે છે આખી મેં કલ્કી દાળ રહ્યા રીંગણ કોણ એ તો કવિ છેલ્લે છે એ રીંગણ ઉસને સભી પર શાંત કરતે હુએ કહો બધાને શાંત પાડી અને કહ્યું દોસ્ત મિત્રો आप सब अपने स्थान पर उपयोगी एवं सही हो यदा मैं बता और पता नहीं चल गया उपयोगी है ना सच छो मेल चल कर रहने में ही हमारी बुलाई एक विषय के साथ रहने वाले में जाके बुलाई छे बीट गाजर गोभी मिर्च और ककड़ी को मिलाकर કચુંબર બનાય કચુંબર લેજતા રહે કે આ બધી વસ્તુ બનાય મેળવે છે તેમાંથી સલાડ છે એ સરસ બને છે કે સ્વાદિષ્ટ બને છે આલુ શકરકંદ ફૂલ ઓર ગોભી ફૂલ ગોભી ઓર બીટી સે બની સબ્જી મનભાવન બને કે આ બધી શાકભાજીઓ છે એનું જે શાક બનાવે છે એ આપણને મનભાવતું હોય છે મિર્ચ ધનિયા અદરક જેસે મસાલે રસોઈ મે સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતી ક્યા બધા જે મસાલા છે એનાથી રસોઈ મે સ્વાદ અને સુગંધ આવે છે ઇસ તરહ હમ એક સાથ ગુલ મિલકર ઓર ભી મજેદાર હો જાય કાવી રીતે આપણે એક બીજાની સાથે મળી અને ખૂબ જ વધારે પડતું સ્વાદિષ્ટ વસ્તુ બનાવીએ છે કે આપણે અંદર જોઈએ કે આપણે અલગ અલગ લગભગ બધા જ શાકભાજીઓને નામ જોયા પછી તો કે ક્યાં શાકભાજીનો કેવો કલર છે રૂપ રંગ દેખાવ એનું પણ કહ્યું અને કેવા જે શાક બને કચુંબર બને એની પણ વાત કરવામાં આવેલી છે એના સિવાય આપણે જોઈએ
તો કે બીજા બધાય પોતપોતાની શાકભાજીઓ છે પોતપોતાના વખાણ કરતા એ પણ આપણે જોયું અને હવે આપણે એનો ઠાકર જોઈએ ઇતને મેં બીજું ચચર ચાર ઉઠી એટલા મેં બીજું ઠાકર ઉઠી ગયા સભી સત્રિયા ઇધર ઉધર ભાગને લગે કે બધા જ શાકભાજીઓ છે એમ તે ભાગવા લાગે લોકી કરેલા ઓર પકડી બેલો પર ચાલે એટલે કે વેલા ઉપર દૂધી કારેલા ને કાકડી ત્રણે વેલા ઉપર ચડી ગઈ કે મેં જે ને પોતાની જગ્યાએ બેસી ગઈ સતત કે આલુ ગાજર બીટ જમીન કે અંદર બેસે કે આ બધા જ શાક છે જે જમીનની અંદર થાય છે કોણ કોણ શાક જમીનની અંદર થાય છે કે કે શાક કે શકરકંદ આલુ ગાજર બીટ એ બધાય છે કંદમૂળની જેમ અંદર થાય છે ભીંડી મટર બેગન ટમેટા પૌધો કે ડાળીઓ પર છીપકે આ બધાય છે ઝાડની ડાળી ઉપર છીપાઈ સંતાઈ ગયા કોણ કોણ સંતાઈ ગયું તો કે ભીંડો વટાણા રીંગણ અને ટમેટા બીજું ચચા આપણે ગામને મસ્તીર હો ગયું કે બીજું ગામે છે પોતાના ગામમાં પાછા છે એ કાર્યરત થઈ ગયા પોતે જે કામ કરતા એ કામ કરવા લાગ્યા હવે આપણે આ કાર્યના શબ્દ અને મુખાવરો જોઈએ મુખાવરો એટલે કે રડી ગયો એનો અર્થ સમજશું સૌથી પહેલા અનુથા ઉત્તમ અને અદ્વિતીય જ્વર બુખાર ગુજરાતીમાં આપણે જે કહીએ તો કાફી પર્યાપ્ત દોપહર મધ્યાહન બપોર ફીકી સ્વાદહીન સરતાજ સર્વશ્રેષ્ઠ શમ્માન માન ચાટ એટલે ચટપટ અવ્યંજન કે કોઈ પણ વસ્તુ આપણે ટેસ્ટી બનાવવા માટે છે આખી અંત મજેદાર સ્વાદિષ્ટ ડિઝર્ટ સ્વાદ પુલાવ સબ્જી ઓર ચાવલ સે બનવા વ્યંજન કે પુલાવ આપણે છે ભાત અને બધા શાકભાજી નાખી બનાવીએ પુલાવ કહેવાય હલવા એક પ્રકારની મીઠાઈ જે તમે બધાએ જોયા છે શિયાળામાં લગભગ બધાએ ખાધી પણ હશે મન ભાવે કે મન પસંદ બધા જ શબ્દ છે એ બીજાને સમાન અર્થ શબ્દ છે હવે છે મુહાવરો નખ ચેતના ઉગ્ર ચર્ચે કે નહીં કઈ પણ વાત હોય એમાં ગંભીરતાથી સિરિયસતાથી જે આપણે વાતચીત કરીએ કે નોક ચોક કરના કહેવામાં આવે છે મૂવી પાણી અને ખાણીની ઈચ્છા હોય કંઈક વસ્તુ આપણે સાંભળીએ પીઝા બર્ગર હલવો તો એવું બધું સાંભળીએ તો આપણે મોઢાની અંદર તરત એના બધે વિચાર આવવા માંડે એના માટે થયું બાટ કાઢના બીજને બોલ ઉઠના કે કોઈ પણ બે વ્યક્તિ વાત કરતા હોય અને એની વચ્ચે કોઈ પણ ત્રીજું વ્યક્તિ બોલે તો એને બાટ કાઢના કહેવામાં આવે છે કે વચ્ચે તેની વાત કાપી નાખે છે તો કે અહીં આપણે આ પાઠના શબ્દ અને મુખાવરે છે જોઈ લીધા છે હવે આપણે જોઈએ તો કે એના પછી સ્વાધ્યાય છે અભ્યાસ છે એમાં જે પ્રશ્ન જવાબની છે એ તમે જાતે જોવાનો પ્રયત્ન કરજો એના પછી હવે આપણે ભાષા શિક્ષા જોઈએ સ્વાધ્યાયની પ્રશ્ન જવાબ છે અને એના પછી હવે આપણે ભાષા શિક્ષાથી શરૂઆત કરીશું તો કે ભાષા શિક્ષામાં સૌ પ્રથમ જ્યારે પણ આપણે શરૂઆત કરીએ છીએ તો કે વ્યાકરણ વિભાગ છે તો કે એમાં જોઈએ તો કે વિશેષણની છે વાત વિશેષણ કોને કહેવાય તો કે મનોજની કાશે થાય મનોજની બધા કાશે થાય તો કે આ ભણા છે કોઈ પણ શબ્દ છે એની આગળ એનું કઈ પણ વિશેષતા બતાડી છે કોઈ પણ વસ્તુની તો એના માટે એને વિશેષણ કહેવામાં આવે છે ટોકરી મેં શક્કર કહીએ ટોકરી મેં મીઠા શક્કર કહીએ જો વડા મીઠા ઘોડા દોડતા કાલા ઘોડા દોડતા પછી કાળા આપે સફેદ આપે કથ્થઈ આપે તો એ બધા એની વિશેષણ ગાય ચરતી હે સફેદ ગાય ચરતી જો ગાયને કલરની વાત કરેલી છે રંગની લડકે પડતે તીન લડકે પડતે તો તીન સુધી સંખ્યા વચન વિશેષણ ગિલાસને દૂધ હે ગિલાસને થોડા દૂધ હે કે બહુ જ્યાદા દૂધ હે ગિલાસને ગરમ દૂધ હે આ બધી એની વિશેષણ થયા કહેવાય હવે આપણે જોઈએ આપ જાણતે હે કે વિભક્તો કે વાક્યો કે નિર્દેશિત શબ્દ ઓર સંજ્ઞાએ હે કે આ બધી છે બધી સંજ્ઞા છે દૂધ લડકી ગાય ઘોડા શકરકંદ ઘોડા દોડતા એ પણ વિશેષણ ઘોડા સંજ્ઞા ઘોડા ટોકરી મેં શકરકંદ ગાય
છે. ઇન સંજ્ઞાઓની વિશેષતા બતાવીને શબ્દ ક્રમશઃ બડા મીઠા કાળા સફેદ પિંક થોડા અતવય વિશેષણ છે. યાની શબ્દ સંજ્ઞા સંજ્ઞાની વિશેષતા બતાવે વાળા શબ્દો વિશેષણ કહેતે હે કે જીવ છે એ સંજ્ઞા શબ્દને વિશેષ એનું સ્થાન બતાવ્યું એને વિશેષણ કહેવામાં આવે છે. કે જે સંજ્ઞા આપણે જોઈ નામ સચ્ચો પૌરુપની અંદર જે લીટી કરેલી છે એને સંજ્ઞા કહેવામાં આવે છે. અને એના જ વિશે કંઈક વધારાનું ખ્યાલ આપવામાં આવે એની વિશેષતા બતાડવામાં આવે છે તો ત્યારે એનું વિશેષણ કહેવામાં આવે છે. તો કે અહીંયા આપણે છે વિશેષણ જોયું. હવે છે એ આપણે આ ચિત્ર જોયું. વિશેષણ જોયું. હવે આપણે ક્રિયા જોશું. પર નિર્ભર સમજીએ કે ક્રિયા કે વાક્યની ક્રિયા કે ક્રિયાપદ કે કોણ સા ક્યા કાર્ય કરતા હોય છે ક્રિયા કહેતે હે. મયુરી પડતી હે તો પડતી હે વો ક્રિયા હે. મીના દોડતી હે દેખો યહાં પે પિક્ચર ચિત્ર મેં કે વો દોડને કા ચિત્ર દિખાઈ દે રહા. સોનલ ખાના ખાતી હે. सचिन खेलता है. सलीम पानी पीता है. जोसेफ लिखता है. तो मयूरी वाचे छे. मीना दौड़े छे. सोनल खाना खाए छे. जमवानो खावानो खाए छे. सचिन रमे छे. सलीम पानी पीवे छे. जोसेफ लखे छे. तो कहीं पढ़ती दौड़ती खाती खेलता पीता अने लिखता तो आ बधी छे क्रियाओ છે. હવે જો આપણે જોઈએ તો તમને ખબર પડી જશે કે ક્રિયા કોને કહેવાય. જો પર કિસી કાર્ય કે કરને યા હોને કા બોધ કરવાય ઉસે ક્રિયા કહેતે. ઇંગ્લિશ માં જેમ આપણે એને વર્બ કહીએ છીએ અને ગુજરાતી માં આપણે એને ક્રિયાપદ કહીએ છીએ એવી જ રીતે હિન્દી માં એને ક્રિયા કહેવામાં આવે છે. કે જે શબ્દ દ્વારા કોઈ પણ કાર્ય કરવા માટે મંજી બોધ મળતો હોય છે તો એ શબ્દને આપણે ક્રિયા કહીએ છે. હવે એના પછી આપણે જોઈએ તો કે આપણે વિશેષણ જોયું અને ક્રિયા જોઈ. હવે એના પછી આપણે જોઈએ તો કે એના જન્ય. તો કે એમાં શું છે. તો કે એમાં અલગ અલગ સબ્જી આપી છે અને એના નામ પણ આપ્યા છે. કે હિન્દીમાં કયા શાકભાજીને શું કહેવાય છે. મિર્ચ, આલુ, શકરકંદ, કરેલા, લૌકી, મટર, ગાજર, બંધગોભી, જેને કે જે પાંદડાવાળી ગોભી હોય એને અને જે ફ્લાવર કહીએ આપણે એને તો એને ફૂલગોભી કહેવામાં આવે છે. મિર્ચ, મરચું, ભીંડી, ભીંડો, ટમાટર, ટમેટું, બેંગન, રીંગણ, સલગમ, બીટ, કકડી, કાકડી, ફૂલગોભી, ફ્લાવર, ધનિયા,